ક્ષેત્રોમાં બિંદુ વાળી લીટી જો સમમિતિ દર્શાવતા બે સરખા ભાગ પાડે તો ચિત્ર નીચે ખરા ખરા ને અને ના પાડે તો ખોટાની નિશાની કરો। હવે જો બાળકો આપણે પહેલું ત્રિકોણ છે બરાબર, તો આ ત્રિકોણની અંદર આપણે આ તૂટક રેખા છે એ એક્ઝેક્ટ વચ્ચેની મધ્યમાંથી પસાર થાય છે બરાબર, તો ઉપરનો ભાગ છે અને નીચેનો ભાગ છે કે બંને સરખા દેખાય છે, દેખાય છે ને, એટલે આપણે સમમિતિ દર્શાવશે એટલે એ ચિત્રમાં ખરાની નિશાની કરવાની છે। હવે બીજું ચિત્ર જુઓ, બીજા ત્રિકોણમાં આપણે આ તૂટક રેખા છે એ પણ બંને ભાગ સરખા દેખાય છે, એક્ઝેક્ટ મધ્યમાંથી પસાર થાય છે આ રેખા, એટલે અહીંયા પણ ખરાની નિશાની આવશે બાળકો। હવે ત્રીજા ત્રિકોણમાં જુઓ કે ઉપરનો ભાગ આજે તૂટક રેખા છે એ તૂટક રેખા મધ્યમાંથી પસાર થતી, ઉપરનો ભાગ નાનો દેખાય છે નીચેનો ભાગ મોટો દેખાય છે એટલે બે સરખા ભાગ દેખાય છે નહીં, તો આપણે ત્યાં ખોટાની નિશાની કરીશું। હવે આ ચોરસમાં જો બાળકો કે જે તૂટક રેખા છે એમાં ઉપરનો ભાગ આપણે મોટો દેખાય છે નીચેનો ભાગ નાનો દેખાય છે, તો અહીંયા પણ સમમિતિ દર્શાવતું ચિત્ર નથી, બે સરખા ભાગ નથી પડતા એટલે ત્યાં ખોટાની નિશાની આવશે। હવે બાળકો આ ચિત્રમાં જુઓ કે અહીંયા તૂટક રેખા છે, તો આ તૂટક રેખામાં બે ભાગ સરખા દેખાય છે ને એટલે સમમિતિ દર્શાવે છે એટલે અહીંયા ખરાની નિશાની આવશે। હવે આ ચિત્રમાં જુઓ જે તૂટક રેખા છે એ મધ્યમાંથી પસાર તો થાય છે પણ નીચે ત્રિકોણ છે અને ઉપર ગોળ છે એટલે ત્યાં સમમિતિ દર્શાવતું ચિત્ર બનતું નથી એટલે ખોટાની નિશાની કરવાની। પછી આ બીનું ચિત્ર છે જુઓ, તો બીના ચિત્રમાં ઉપરનો અને નીચેનો ભાગ એક્ઝેક્ટ આપણને સરખો દેખાય છે બરાબર, એટલે ત્યાં ખરાની નિશાની કરવાની, આ સમમિતિ દર્શાવે છે। હવે આ ટીનું ચિત્ર જુઓ તો ત્યાં તૂટક રેખા તમને એક્ઝેક્ટ સરખી દેખાય છે બરાબર, આ બાજુ સરખો ભાગ આ બાજુ સરખો ભાગ એટલે ત્યાં ખરાની નિશાની કરવાની, આ ચિત્ર સમમિતિ દર્શાવે છે। હવે આ ચિત્ર જુઓ તો જ્યાં તૂટક રેખા આપણે પસાર થાય છે તો ઉપરનો ભાગ આપણને નાનો દેખાય છે અને નીચેનો ભાગ મોટો દેખાય છે એટલે ત્યાં સમમિતિ દર્શાવતું ચિત્ર નથી, બંને ભાગ સરખા નથી ને એટલે ત્યાં ખોટું આવશે। હવે આ ચિત્ર જુઓ, આમાં પણ એવું છે ઉપરનો ભાગ મોટો દેખાય છે નીચેનો ભાગ નાનો છે, ત્યાં પણ ખોટાની નિશાની આવશે। હવે આ ચિત્રમાં તૂટક રેખા જુઓ, આ ભાગ સરખો છે અને આ ભાગ પણ સરખો છે, બંને ભાગ સરખા છે ને એટલે ત્યાં ખરાની નિશાની આવશે। પછી આ એમ જુઓ તો એમ પણ બાળકો આ ભાગ સરખો આ બાજુનો ભાગ પણ સરખો, તૂટક રેખા એક્ઝેક્ટ મધ્યમાંથી પસાર થાય છે એટલે અહીંયા પણ ખરાની નિશાની આવશે। ચાલો બાળકો આપણે ઉપરની ત્રણ લાઈન જોઈ છે બરાબર, હવે જે નીચેની ત્રણ લાઈન છે એના ચિત્ર આપણે જોઈએ બરાબર છે। હવે આ ત્રિકોણ છે તો એ ત્રિકોણમાં આપણને તૂટક રેખા વચ્ચેથી દેખાય છે બરાબર, આ જે તૂટક રેખા છે એક્ઝેક્ટ વચ્ચેથી પસાર થાય છે એટલે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ આપણને સરખો દેખાય છે એટલે ત્યાં આવશે ખરાની નિશાની। હવે આ ચિત્ર જુઓ તો આ ચિત્રમાં પણ આપણને તૂટક રેખા એક્ઝેક્ટ આ વચ્ચેથી જ પસાર થાય છે બરાબર, તો આ બાજુનો ભાગ દેખાય છે આપણને અને આ બાજુનો બંને ભાગ સરખા દેખાય છે ને, તો આમાં પણ ખરાની નિશાની આવશે। હવે બાળકો આ પતંગનું ચિત્ર જુઓ, તો એમાં આપણને તૂટક રેખા એક્ઝેક્ટ વચ્ચેથી મધ્યમાંથી પસાર થતી દેખાતી નથી, કેમ કે ઉપરનો ભાગ આપણને મોટો દેખાય છે અને નીચેનો ભાગ છે એ નાનો છે એટલે આ ચિત્ર સમમિતિ દર્શાવે છે તો નહીં, તો એમાં આપણે ખોટાની નિશાની કરીશું। ટૂંકમાં બાળકો જે બે ભાગ સરખા દેખાય છે ત્યાં તમારે ખરાની નિશાની કરવાની છે અને બે ભાગ સરખા દેખાતા નથી ત્યાં ખોટાની નિશાની કરવાની છે। હવે બાળકો આ ચિત્ર જુઓ, તો આ ચિત્રમાં પણ આપણને આ લંબચોરસ જેવો આકાર દેખાય છે બરાબર, તૂટક રેખામાં આ ઉપરનો ભાગ મોટો દેખાય નીચેનો ભાગ નાનો દેખાય છે એટલે અહીંયા પણ ચિત્ર સમમિતિ દર્શાવતું નથી એટલે ખોટાની નિશાની આવશે। હવે બાળકો આ ગોળમાં જુઓ, તો ગોળમાં જે તૂટક રેખા છે એ એક્ઝેક્ટ મધ્યમાંથી જ પસાર થાય છે, ઉપરનો ભાગ અને નીચેનો ભાગ આપણને સરખા દેખાય છે એટલે અહીંયા ખરાની નિશાની કરીશું। પછી એની બાજુનું ચિત્ર જુઓ, તો આ ચિત્રમાં આપણને જુઓ આ તૂટક રેખા ક્યાં જતી દેખાય છે, આ ભાગ નાનો દેખાય આ ભાગ મોટો દેખાય છે એટલે અહીંયા ખોટાની નિશાની આવશે। પછી આ ડબલ્યુનું ચિત્ર જુઓ, તો આ ચિત્રમાં આપણને એક્ઝેક્ટ આ ભાગે સરખો દેખાય આ ભાગે
મધ્યમાંથી પસાર થતી દેખાય ને એટલે અહીંયા ખરાને નિશાની કરવાની છે હવે આપણે આ જે જુઓ તો આ જે નું ચિત્ર છે એ ઉપરનો ભાગ આપણને કેવો દેખાય છે અને નીચેના ભાગમાં જો આ વળાંકવાળ દેખાય છે બરાબર એટલે બંને ભાગ સરખા થશે નહીં ત્યાં ખોટાની નિશાની કરવાની આ બંને ભાગ સમમિતિ દર્શાવતા નથી એટલે ત્યાં ખોટું આવશે બરાબર છે હવે આ ચિત્ર જુઓ તો કે આ ચિત્રમાં તૂટક રેખા એક્ઝેક્ટ મધ્યમાંથી પસાર થાય છે બરાબર ઉપરનો ભાગ સરખો દેખાય છે અને નીચેનો ભાગ સરખો દેખાય છે એટલે આપણે અહીંયા ખરાને નિશાની કરીશું પછી આ ફૂલનું ચિત્ર છે તો ફૂલમાં તૂટક રેખા મધ્યમાંથી પસાર થાય છે બરાબર તો આ બાજુનો ભાગ સરખો છે અને આ બાજુનો ભાગ સરખો છે એટલે આપણે અહીંયા ખરાને નિશાની કરીશું બંને ભાગ સરખા હોય ત્યાં ખરાને નિશાની હવે આ પાનનું ચિત્ર છે બાળકો તો પાનના ચિત્રમાં જો આ એક્ઝેક્ટ મધ્યમાંથી તો પસાર થાય છે પણ આ બાજુનો ભાગ જો છે ને લાંબો અને આ બાજુ નથી એવો એટલે બંને ભાગ સરખા થશે નહીં તો ખોટાની નિશાની આવશે પછી આ મોઢાનો આકાર છે એમાં જો એમાં તૂટક રેખા એક્ઝેક્ટ મધ્યમાંથી પસાર થાય છે આ બાજુ પણ સરખો આ બાજુ પણ સરખો એટલે એ આવશે ખરાની નિશાની હવે બાળકો ટૂંકમાં આપણે કેટલું યાદ રાખવાનું છે કે જ્યાં આપણને તૂટક રેખા મધ્યમાંથી પસાર થતી હોય એટલે કે બંને ભાગ સરખા હોય બરાબર પછી એક નાનો હોય મોટો હોય ત્યાં તમારે ખોટાની નિશાની કરવાની અને બંને ભાગ સરખા હોય ત્યાં તમારે ખરાની નિશાની કરવાની છે હવે આગળનો પ્રશ્ન છે કે આપણે આવતા વિડિયો